मजेदार रेसिपी ऑफ ब्रेड। तो राइस रेसिपीमांथी हूँ स्वाति पटेल आजे तमारी माटे ब्रेड पकोड़ानी रेसिपी लईने आवी छूँ। जुओ केटला सरस ब्रेड पकोड़ा बने छे, केटला सॉफ्ट पण छे अने टेस्टी पण छे अने अंदरथी मेजिक ग्रीन कलर भी आई रह्यो छे। तो चालो आपणे आनी रेसिपी जोईए। અહીંયા આગળી મેં બે બટાકાને મેશ કરી દીધા છે, એમાં લીંબુ, મીઠું સ્વાદ અનુસાર, ચીલી પેસ્ટ, તમને જેવું તીખું જોઈતું હોય એવા તમે ગ્રીન ચીલી નાખજો, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી ગરમ મસાલો, અને આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે બ્રેડ પકોડા બનાવી રહ્યા છીએ। अने बराबर तमे मिक्स करी देजो। आपणे ब्रेड में भरवानुं पूरण बनाई रह्या छे अत्यारे। हवे आना पर आपणे धाणा नाखीशुं, धाणाथी आनो टेस्ट भी सरस आवशे अने लुक्समां पण सरस लागशे। अने धाणा नाखीने बराबर मिक्स करी लेवानुं छे। हवे चालो आपणे बेटर रेडी करीए। तो अहींया मैं चणानो लोट, एमां मीठू अने मरचुं लीधुं छे। चणानो लोट एटले के बेटर तैयार करती वक्ते पाणी धीरे धीरे एड करवू अने एने बेटर ने बराबर मिक्स करवू। जो एक साथे पाणी नाखशो तो मे बी बहु पातरू थई जशे, एटले बेटर ने बराबर मिक्स करजो। हवे आपणे ब्रेड पकोड़ा बनावा माटे ब्रेडना स्लाइस आग पर बटर चोपड़वानुं छे। त्यारबाद ग्रीन चटनी, આ રેસિપી મેં મારી ચેનલમાં પહેલાં મૂકેલી જ છે ગ્રીન રેસિપી ચટણીની। જો તમને જોઈતી હશે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઉં છું। બીજા બ્રેડ પર પણ સેમ બટર લગાવીને ચટણી ચોપડવાની છે। જેવી તીખું જોતું હોય એવી ચટણી લગાવજો। હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું એને બરાબર સ્પ્રેડ કરી દેજો। ત્યારબાદ બ્રેડને એની ઉપર મૂકી દેવાની છે। હવે આ બ્રેડના તમે ટ્રેંગલ બી બનાવી શકો છો। તમારે જે શેપના બ્રેડવાળા બનાવવા હોય એ તમે બનાવી શકો છો। હું અહીંયા નાના નાના પીસ કરીને બ્રેડ પકોડા બનાવી રહી છું કે જેથી ખાવામાં એકદમ ઇઝી થઈ જાય। હવે આપણે જે બ્રેડ રેડી કરી છે એને આપણે જે ચણાનું બેટર બનાવ્યું હતું એમાં ડીપ કરવાનું છે અને ત્યારબાદ પેનમાં એને તરવાનું છે। તો આપણા બ્રેડ પકોડા આવી રીતે રેડી થઈ રહ્યા છે। આમાં તમને ગાર્લિક ચટણી લગાવી હોય તો પણ લગાવી શકો છો, સિઝવાનની લગાવી હોય તો પણ લગાવી શકો છો। આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી વડા બને છે। આપણે બ્રેડ રોલ ને બધું તો બહુ ખાઈએ છીએ પણ આવી રીતે બ્રેડ પકોડા બનાવજો। બ્રેડ પકોડા રેડી થાય ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને લાઈક કરો। હવે બ્રેડ પકોડા બેઉ બાજુથી તરી ગયા છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે હું તમને આને કટ કરીને બતાવું છું। જુઓ કેટલા સરસ બ્રેડ પકોડા લાગી રહ્યા છે। ખાવામાં તો ટેસ્ટી છે પણ લુક્સમાં પણ ટેસ્ટી છે અને છોકરાઓને પણ આ જો તમે બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે। અને તમે ગાર્લિક ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે કે રેડ સોસ સાથે પણ સર્વ કરી શકો છો। તો ચોક્કસ આ રેસિપી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો।